નમસ્તે જ્ઞાની મિત્રો, હું જારા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ પાંચમાં વિષય આસપાસ એટલે કે પર્યાવરણ છે, તમે જોશો બરાબર, એમાં આપણે પાઠ 18મો સેમેસ્ટર બીજું પાઠ 18મો પાઠનું નામ છે કે હવે અમે ક્યાં જઈશું. બરાબર, તો આપણે આ પાઠમાં જોઈ કે એક અનુજ નામનો વ્યક્તિ છે જે પોતાની પરિસ્થિતિ અને એને જે આખું દૈનિક એટલે કે એની પોતાની જીવનશૈલી છે એ કઈ રીતે વિતાવે છે એના વિશે આપણે આ પાઠમાં જોયું છે. કે જે પોતે એ લોકો એક ગામમાં રહેતા હોય છે, ત્યાં એ ગામમાં બંધ બાંધવાનો છે, ગામમાં રહેતા હોય છે, એ ગામનું નામ શું છે તો કે ખેડી ગામ છે. એ ગામમાં ત્યાં ગામના સીમાડે એક નદી હોય છે, એ નદી ઉપર મોટો બંધ અને પુલ બાંધવામાં આવે છે, એટલે તેથી એ લોકોને એ ગામ છે એ છોડવું પડે છે. કારણ કે બંધ બાંધ્યો એટલે ત્યાં પાણી છે એ રોકાઈ જાય છે, જેના કારણે અમુક ગામ છે આજુબાજુના એ પાણીમાં ડૂબી જતા આવે છે, જેથી કરીને એને એ લોકોને ગામ છે એ છોડવું પડે છે. અને ત્યાંથી એ લોકોને ગામ છોડી અને માટે મજબૂત થાય છે, એટલે એ લોકો પછી જે અનુ છે એ પોતાનું ખેડી ગામ છોડી અને સિંધુરી ગામમાં આવે છે. પણ ત્યાં પણ તેને રહેવાની મજા નથી આવતી, તો પછી ત્યાંથી એ આગળ આવીને મુંબઈમાં આવીને વસવાટ કરે છે. તો આપણે એ બધું છે એ પાઠમાં આપણે જોઈ ગયા છીએ. તો હવે આપણે પાઠની ખાલી જગ્યાએ પ્રશ્ન જવાબ જોઈ લઈએ. ના, પેલી ખાલી જગ્યા છે કે મુંબઈમાં અનુજે ખાલી જગ્યા પકડવાની ફાટેલી ઝાડી સરખી કરવાનું કામ શરૂ કર્યું. તો હવે એ ત્યાં રહેતો હતો, તો માછલી પકડવાની જે ઝાડ આવે છે એ ફાટી જાય તો એને એ સાંભળતો હતો. તો શું આવે, ના અનુજ માછલી પકડવાની ખાલી જગ્યામાં માછલી પકડવાની ફાટેલી ઝાડી સરખી કરવાનું કામ શરૂ કર્યું. બીજું છે કે લોકોની ખાલી જગ્યામાં અનુજ ને એકલું લાગતું હતું. મુંબઈમાં લોકોની ભીડ હોવા છતાં અનુજ છે એ પોતે એકલો એકલતાનો અનુભવ કરતો હતો. એટલે લોકોની ભીડમાં ખાલી જગ્યામાં શું આવશે, ભીડમાં અનુજને એકલું લાગતું હતું. ત્રીજી ખાલી જગ્યા છે પક્ષીઓના અવાજોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પક્ષીના અવાજને શું કહેવાય તો કે કલરવ. બરાબર, ચોથી ખાલી જગ્યા નદી પર ખાલી જગ્યા બાંધવાનું હોવાથી કેડી ગામના લોકો ગામ અને જમીન છોડીને બીજે રહેવા ગયા. તો ત્યાં શું બાંધવાનું હતું નદી પર, તો એ બંધ બાંધવાનો હતો. પાંચમી ખાલી જગ્યા કેડી ગામના વડીલો બાળકોને માટીના અને ખાલી જગ્યાના ઘડા બનાવવાનું શીખવતા હતા. સેના, તો કે વાંસના. બરાબર, હવે પછી પ્રશ્ન પહેલો છે કે કેડી ગામ કેવી જગ્યાએ આવેલું છે, તો કે કેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું છે. ફરીથી એક વખત સમજાવી દઉં કે કેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા, તો કે તહેવારોના સમયે અનુજ અને તેના મિત્ર નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા. પછી ત્રીજો પ્રશ્ન છે કે નદી પર મોટા બંધ બાંધવા શું કરવું પડ્યું, તો કે નદી પર મોટા બંધ બાંધવા માટે નદીનો પ્રવાહ રોકવા પોખરીને મોટી અને મજબૂત દિવાલ બનાવી પડે. હવે જે નદી છે એનું પાણી રોકી શકે એવી મજબૂત અને ખૂબ જ મોટી દિવાલ બનાવી પડે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અનુજના ગામ ખેડમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા, તો કે અનુજના ગામ ખેડમાં વહેતી નદીનો ખળખળ અવાજ, વૃક્ષના પાંદડાનો ખળખળાટ અને પક્ષીના કલરવ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અનુજે સિંધુરી છોડીને મુંબઈ આવતા પહેલા શું કર્યું, તો કે અનુજે સિંધુરી છોડીને મુંબઈ આવતા પહેલા તેની જમીન અને પશુઓ વેચી દીધા હતા. ત્યાર પછી તે મુંબઈમાં સ્થાયી થાય છે. બરાબર, કોણ, તો કે અનુજ. હવે પછીના પ્રશ્ન જવાબ છે આના પછીના લેક્ચરમાં આપણે જોશું. થેન્ક યુ.